શરીરની અંદર થતા કોઈ પણ પ્રકારના તમને ચામડીના રોગ હોય, જેમ કે ધાદર ધાદર છે, ખરજવું છે, ખદવાળ છે, સોરાયસિસ છે, કોઈ અન્ય પ્રકારની તમને બીમારી છે કે જે ચામડીને લગતી છે, તમારા શરીરમાં ખદવાળ વારંવાર ઉપડી રહી છે, તો એકથી બે એવી વસ્તુઓ છે. પહેલી પહેલી વસ્તુ, પહેલું કામ તમારે કરવાનું શરીરનું લોહી શુદ્ધ કરવાનું. લોહી શુદ્ધ કઈ રીતે કરી શકાય? ને એ પહેલાં જાણો કે લોહી અશુદ્ધ શા માટે થાય છે. તમને વારંવાર કબજિયાત થઈ જતી હોય, તમે ખાવાનું જે ચાવીને ન ખાતા હોય એના કારણે કબજિયાત થાય, અથવા તો જમવાનો સમય છે તમારો કોઈ ફિક્સ ન હોય, રાત્રે તમે જમીને તાત્કાલિક સૂઈ જતા હોય, તો પાચન ક્રિયા ઓછી થાય ને જે ખોરાક છે એ કબજિયાત એટલે કે કચરા સ્વરૂપે તમારા આંતરડામાં જમા થયા કરે. આના કારણે શરીરનું લોહી બગડે છે. શરીરના લોહીના બગાડના કારણે ચામડીના રોગ જેવા ભયંકર બીજા ઘણા બધા રોગો થાય છે. તો કઈ રીતે તમે આ ચામડીના રોગોને મટાડી શકો અને લોહીને શુદ્ધ કરી શકો? તો પહેલું, લોહી શુદ્ધ કરવા માટે 5 થી 8 જે કડવા લીમડાના પાન આવે છે, કડવા લીમડાના 5 થી 8 પાન તમારે લેવાના છે અને એ પાનનું ચાવી ચાવીને સેવન કરવાનું છે સવારમાં ઉઠી નરણા કોઠે. હા, તો માત્ર લોહી શુદ્ધ કરવાની વાત છે, બાકી બીજી બે વાતો છે કે જે તમારે સ્કીન ઉપર લગાવવાનું છે એ પાછળથી કરું. પહેલા આ જાણો કે લોહી શુદ્ધ કરવા માટે પહેલા કડવા લીમડાના પાનની વાત થઈ. બીજી વસ્તુ, એલોવેરા. એલોવેરાનું જ્યુસ આવે છે એ તમે પી શકો. એલોવેરાનું જ્યુસ પીવાથી શરીરના ઘણા બધા રોગો મટે છે. કડવા લીમડાના પાન ચાવીને ખાવાથી કબજિયાત, ગેસ, એસિડિટી તો ઠીક થાય જ છે, પણ સાથે સાથે ડાયાબિટીસ જેવી તકલીફો, લોહીની અંદર શુગરની માત્રા વધેલી છે, તો એ તકલીફથી પણ તમને છુટકારો મળે છે. ત્યાર પછી વાત કરીએ કે એલોવેરાનું જ્યુસ કઈ રીતના પીવું. 1 ગ્લાસ તમે પાણી લો, એમાં તમે 1-2 ચમચી એલોવેરાનું જ્યુસ નાખી દો અને એ જ્યુસ છે તમે સવાર સવારમાં ઉઠીને બ્રશ કર્યા પછી આરામથી પી શકો. આનાથી પણ શરીરની શુદ્ધિ થાય, લોહીની શુદ્ધિ થાય અને ચામડીના રોગો ધીરે ધીરે બધા નેચરલી ક્યોર થાય, કુદરતી રીતે મટી જાય. બીજી વસ્તુ, તમારે હવે ટ્યુબ લગાવવાની જરૂર પણ નહીં પડે, કારણ કે જાનવરો પાસેથી આપણે એક વસ્તુ આજે શીખવાની છે. કોઈ પણ જાનવર તમે જોતા હશો અથવા કોઈ પ્રાણી પશુ છે તમારી નજીક, કોઈ કૂતરા છે, તો એ કૂતરું છે એમને જ્યારે પગમાં કે ક્યાંય પણ હા શરીરમાં કોઈ જગ્યા ઉપર શોટ આવે, શોટ વાગે, એમને લોહી નીકળે છે, તો એ લોહીની જગ્યાએ એ પોતાની જીભ વડે ત્યાં ચાટે છે. તો એ શું કરે છે? જીભ વડે ચાટે એ એક પ્રક્રિયા નથી, પણ એની અંદર જીભની અંદર જે લાળ છે એ લાળને એ જગ્યા ઉપર લગાવે છે અને ધીરે ધીરે રોજ 5-6 દિવસ એવું કરશે, એટલે એમને ગમે તેટલું ઊંડો ઘાવ હશે એ પણ ધીરે 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 રૂજાઈ જશે અને એકદમ કમ્પ્લીટ ચામડી થઈ જશે. આપણે લોકો પણ વર્ષો પહેલા એ જ પદ્ધતિથી આપણા શરીરના રોગો ઠીક કરતા. આપણે ચાટવાનું નથી, પણ આપણે એક કામ કરવાનું છે, હાથમાં સવાર સવારમાં ઉઠી નરણા કોઠે હાથમાં તમે લાર લો, એ લારને તમે જે ભાગ ઉપર ત્યાં પણ દાદર છે ત્યાં ડાયરેક્ટ લગાવો, અથવા ડાયરેક્ટ લાર લઈ લો, દાદર હોય એ ભાગ ઉપર ધીરે ધીરે ઘસો, 1 મિનિટ માટે લગાવો, ઘસો, ત્યાર પછી ફરીથી લાર લેવાની છે નરણા કોઠે, એટલે કે સવારમાં બ્રશ કર્યા પહેલાની જે લાર છે એ લારને તમારે લગાવવાની છે. આનાથી કેટલા દિવસની અંદર તમારી ધાદર ઠીક થઈ શકે? કમસે કમ 21 દિવસનો એક સમય છે કે જેમાં તમારી જૂનામાં જૂની ખજવાળ, ધાદર, ખરજવું કે જે 100% મટી શકે. ઘણા લોકોને થોડા સમય પહેલાની ધાદર છે તો 2-5 દિવસમાં પણ એનું રિઝલ્ટ મળે છે. બીજી કઈ વસ્તુ છે કે જે લગાવી શકો? લીમડાના પાનની પેસ્ટ બનાવીને તમે લગાવી શકો, એમાં નારિયેળ તેલ નાખીને એ પણ લગાવી શકો, લીંબુ પણ લગાવી શકો ધાદર ઉપર. લીંબુ લગાવવાથી પણ અંદરના જે કીટાણુઓ છે, બેક્ટેરિયા છે, એ મરી જાય છે અને ધાદરમાં રિકવરી આવે છે. તમે લસણ, 2-3 લસણની કળી છે એને પણ તમે પીસી અને લસણની પેસ્ટ પણ તમે લગાવી દો તો પણ ધાદર ધીરે ધીરે ઠીક થાય છે. ત્યારબાદ મેં તમને પહેલા કીધું એલોવેરાનો જ્યુસ તમારે પીવાનો છે. હવે એ જ્યુસ તો તમે પી લીધો, પણ તમારી આસપાસ ક્યાંય એલોવેરાનો છોડ હોય, તમારા ઘરે હોય, કુંવાર પાઠું જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ, એ એલોવેરાનો છોડ તમારે, એમાંથી તમારે એલોવેરાનો રસ લેવાનો છે અને ધાદરના ભાગ ઉપર અથવા ખજવાળ કરજવાના ભાગ ઉપર રાત્રે લગાવવાનો, આખી રાત રહેવા દો. સવાર થતા ઘણો બધો ફાયદો થઈ જશે અને થોડા દિવસોમાં ધાદર તમારી 100% ઠીક થઈ જશે.